જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી જીઆઈડીસી ની બે કંપનીમાં ભંગાર ચોરોએ ચોરી કરતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા જીઆઈડીસીમાં આવેલ કરલોન કંપનીમાં ગત રાત્રિના સમયે કંપનીના એફ બિલ્ડિંગના રાખવામાં આવેલા કોપર વાયરનો જથ્થો કિંમત રૂપિયા 1 લાખનો કોઈક ભંગાર ચોરો ચોરી ગયા હતા. જ્યારે ઝઘડિયાના સુલતાનપુરામાં આવેલ પરામિક સિલિકા ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આમ ઝઘડિયા જીઆઈડીસીમાં બે કંપનીમાં ચોરી થઈ હોવાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં દાખલ થવા પામી છે. ઝઘડિયાના જમજમ પાર્કમાં તસ્કરોએ થોડા દિવસે બે મકાનમાં હાથ ફેરો કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઝઘડિયાના જમજમ પાર્કમાં રહેતા અને ઓટો ગેરેજ ચલાવતા ફિરોઝભાઈ પઠાણ અને પડોશી વસીમભાઈ મંસૂરીનાઓ સવારે ઘરના દરવાજાને તારો માડીને ગેરેજ પર ગયા હતા. તેમની પત્ની શાળામાં બાળકોને મૂકવા ગઈ હતી. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીઓ તોડી નાખી ને અંદર મૂકેલા રોકડા રૂપિયા સામાન વગેરે મળી કુલ રૂપિયા 70,000 ઉપરાંતનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં દાખલ થવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામની સીમમાંથી અર્ધબેભાન હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગે તાત્કાલિક દીપડાને સારવાર અર્થે ખસેડ્યો હતો. ગતરોજ ઢળતી સાંજે ઝઘડિયાના બોરીદ્રા ગામ ખાતે ખેડૂતે અર્ધ બેભાન અવસ્થામાં દીપડો જણાયો હતો. ખેડૂતે સ્થાનિક દ્વારા ઝઘડિયા વન વિભાગનો સંપર્ક કરતા ઝઘડિયા ફોરેસ્ટ સહિતનો સ્ટાફ બોરીદ્રા ખાતે દર્શી આપ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડી પશુ ચિકિત્સકની મદદથી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. દીપડો અશક્ત થઈ ગયો હતો. ત્યારબાદ તેને ઝઘડિયા ખાતે લાવવામાં આવ્યો હતો. ઝઘડિયાના પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે દીપડાએ કોઈ ઝેરી પદાર્થ ખાધો હોવાના કારણે દીપડાની આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. હાલમાં દીપડો વન વિભાગ ખાતાની કચેરી પર છે અને તેની તબિયતમાં સુધારો થતો હોવાનું પશુ ચિકિત્સક દ્વારા જાણવામાં આવ્યું હતું. ગઈકાલે 2-3 ના ગાળામાં ફોન આવ્યો હતો એક રિટાયર્ડ સર્વેયરનો. એમના મેસેજથી અહીંયાથી અમારું કેમ્પર લઈને અમારા ફોરેસ્ટર શ્રી તથા ડ્રાઈવર બિડગાર સાથે ત્યાં જઈને રેસ્ક્યુ ટીમના એનિમલના જે ફ્રેન્ડ્સ એનિમલના છે રેસ્ક્યુ ટીમવાળા એ લોકોની સહકાર સાથે દીપડાને નેટ લઈને પકડીને પછી ઓફિસે લઈ આવ્યા. ત્યારબાદ અહીંયાથી પશુ ચિકિત્સાલય ડૉક્ટર શ્રી ગેહલોત સાહેબ તેમજ વસાવા સાહેબ આવીને દીપડાને 3 બોટલ ચડાવી કંઈક એમને લગભગ ખાવામાં કંઈ આવી ગયેલું એવું લાગતું હતું એટલે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે આજે એટલે કે 1 તારીખે આણંદમાં લઈ જવાના છે. અમલેશ્વર ગરખોલ પાટિયાના ડીજીનગર શોપિંગ સેન્ટર પાસે મહિલાના ગળામાંથી ચેન તોડી ગઠિયાઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેરના ગડખોળ પાટિયા નજીક આવેલ એકતાનગરમાં રહેતા 57 વર્ષીય કાંતાબેન પરાગભાઈ પરમાર ડીજીનગર કોમ્પ્લેક્સમાંથી દહીં લઈને પરત ફરતા હતા. તે સમય દરમિયાન પાછળ મોટરસાઇકલ પર આવેલ 2 અજાણ્યા ઈસમો તેમના ગળામાં રહેલ 2 તોલાની સોનાની ચેન સાથે પેન્ડલ તોડી પૂરપાટ ગાડી ભગાવી ભાગી છૂટ્યા હતા. કાંતાબેન પરમાર બુમાબૂમ કરે પૂર્વે જ મોટરસાઇકલ ચાલકો આંખથી ઓજલ થઈ ગયા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 11,470 રૂપિયાની સોનાની ચેન સ્નેચિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આજના હમડીલ સમાચાર સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો અને બનેલ ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. તો ત્યાં સુધી આપશો નમસ્કાર.